गुड मॉर्निंग अहमदाबाद। અમદાવાદની કડકડતી ઠંડીમાં સવારે જો ગરમ ગરમ વસ્તુઓ મળી જાય શું મજા આવી જાય। આજે આપણે આવ્યા છીએ વસ્ત્રાપુર લેક અને આપણે ટ્રાય કરવાના છે અમે સાત્વિકનો સૂપ અને બાકીની વસ્તુ, તો ચાલો જોઈએ। ગુડ મોર્નિંગ, મગનો સૂપ, પછી લીમડો, કારેલો, આમળા, ગ્રીન હર્બલ જ્યુસ હોય છે, તમે જે પીવા માંગો। ગરમ અને ઠંડા કયા? ઠંડામાં ગ્રીન જ્યુસ છે, આમલા જ્યુસ છે, આમલા, આદુ, હળદર, તુલસી, પછી આમલા તુલસી છે, પછી લીમડો છે, કારેલો છે, એ બધા જ્યુસીસ છે, અને દૂધી સરગો, ગાજર, બીટ, ટમેટો, પાલક, એ બધા ગરમ સૂપ છે। આજે આપણે ત્યાં સૌથી વધારે કયું છે? સૌથી વધારે આપણા ત્યાં દૂધી સરગવાની ડિમાન્ડ છે, કારણ કે એના બેનિફિટ્સ બહુ છે। એના બેનિફિટ્સ એવું છે કે સરગવામાં ફૂલ ઓફ કેલ્શિયમ હોય છે, અને દૂધી જે છે આપણું કોલેસ્ટ્રોલ ઓછું કરે, પેટ માટે સારું, આંખો માટે સારું, એટલે દૂધી સરગવો સૌથી વધારે લોકો લેવાનું પ્રિફર કરતા હોય છે। યંગસ્ટર્સને ફર્સ્ટ ટાઈમ મારી પાસે કોઈ આવે તો બચ્ચાઓ હોય તો એ ટોમેટો માંગે, લાઈક પણ ટોમેટો આપણે ખાલી પેટ ન લેવાય આપણાથી, એટલે ટોમેટો અમે ખાલી પેટ કોઈને આપતા નથી। ખાલી પેટ ટોમેટો તમે લો તો તમને એસિડિટી પણ થાય અને પથરીનો પ્રોબ્લેમ પણ થાય, એટલે અમે ટોમેટો ખાલી પેટ નથી આપતા। બચ્ચાઓ માંગે કે આંટી ટોમેટો આપો, તો હું કીધા વગર જ એમને દૂધી સરગ, પેલું ગાજા બીટને ટોમેટો ભેગો કરીને, એટલે શું છોકરાઓને ખબર પણ નડે, રેડ રેડ આવે એટલે મજા આવે। અને જે યંગસ્ટર્સ હોય છે મિક્સ જ જ્યાદા મિક્સ જ પીતા હોય છે, પછી હમણાં અત્યારે સિઝન છે એટલે આમળા પીતા હોય, મગ પલક મિક્સ કરીને આપો, એટલે અલગ અલગ ચોઇસીસ હોય છે બધાની। તો લાગે છે પહેલાં કેવો લેવાય, આપણે ગરમ લેવાનું હોય કે પહેલાં ઠંડો લેવાનો? પહેલાં આપણે પાસે ઠંડો પીવાનો અને પછી ગરમ સૂપ લેવાનો। એક્ચ્યુઅલી અત્યારે આંટી ઠંડી એવી છે ને કે મારે સીધો હવે ગરમ પીવો છે, એટલે એમાં ઠંડીમાં તો તમારે ગરમ પીવો હોય તો પહેલાં તમને ઉકાળો આપીશ, ઉકાળાની હું સેવા કરું છું, એટલે જ્યાંથી કોરોના સ્ટાર્ટ થયો છે દર વર્ષે આપણે ઉકાળો બનાવતા હતા, પણ જ્યાંથી આ કોરોના સ્ટાર્ટ થયો છે ત્યાંથી આ ઉકાળાની આપણે સેવા કરી નાખી છે, એટલે પહેલાં જે બી મારા ત્યાં સૂપ પીવા આવે એટલે એને પહેલાં હું ઉકાળો આપીશ કમ્પલસરી, એ ફ્રી ઓફ ચાર્જ છે, એના આપણે કોઈ પૈસા લેતા નથી। આંટી મારા માટે દૂધી સરગવાનો સૂપ કરાવે જી આંટી, આ ઉકાળાનું લાઈક કોરોના માટે જ થઈ નથી? હા, એસ્પેશિયલી કોરોના માટે છે, અને આ આનાથી કોરોના લોકોને 2-3 જણને નેગેટિવ આવેલો છે। શું વાત, હા બહુ સારું એનું રિઝલ્ટ છે, તમને ઉકાળો આપી દીધું ને? પહેલા એવું લાગ્યું હતું કે આ ઉકાળો હશે ને કડવો હશે, પણ ઇટ્સ લાઈક રિયલી ટેસ્ટી, લાઈક યંગસ્ટર્સને એવું લાગતું હશે કે ઉકાળો પીવો બહુ અઘરી વસ્તુ છે, પણ લાઈક આ વસ્તુ તમે બહુ જ મસ્ત બનાવો છો કે લાઈક એટલીસ્ટ લોકોને ગળામાં ઉતરી જાય, બહુ ટેસ્ટી હોય છે। પહેલા લોકો લેવાનું પ્રેફર નથી કરતા કે ના આંટી ના કાવો નથી પીવું, મોડું બનાવે, પણ જ્યારે પીવે ને ત્યારે કે આ જ આખો ગ્લાસ આપી દો। હા ભાઈ તમારે નથી દેતા, બાકી અધરવાઇઝ અમે ગોટીલા અને અહીંયા બે જગ્યાએ અમારો ફિક્સ છે, એટલે આંટી આપણે બીજા પણ સેન્ટર છે? હા જી, આપણા 12 જગ્યાએ સેન્ટર ચાલે છે, બધા સેવાવાળા, હા બધા સેવાવાળા છે આપણે, આમાં તમે જોઈ શકો છો આ પેટી પડી હોય છે, લોકો પીવે છે અને પૈસા પણ જાતે જ નાખીને જાય છે। આંટી એકચ્યુઅલી આ સેવા છે છે ને આમાં? એકચ્યુઅલી શું છે, જો આપણે ઇન્ડિયાની અત્યારે સૌથી મોસ્ટ ઓફ જે નીડ છે એ હેલ્થ છે, અત્યારે તમે કોઈ ગરીબને બી કોઈ ભૂખ્યું નહીં રહે, જમવાનું કોઈ બી આપી દેશે એ ભૂખ્યું નહીં રહે, પણ અત્યારે જે બીમારીઓ ફેલાઈ રહી છે એ બીમારીઓથી અમે લોકોને બચાવવા માંગીએ છીએ, એના માટે અમે આ સેવા કરીએ છીએ કે ભાઈ, અને સૂપનું તમે તો આવીને મને સૂપનો ભાવ પણ પૂછ્યો નહીં કે આંટી કેટલાનો સૂપ છે, પણ તોય પણ હું તમને કહી દઉં છું કે આપણા ત્યાં કોઈ પણ સૂપ પીઓ, કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ સૂપ તમે પીઓ તો ઓનલી 10 રૂપીઝ પર ગ્લાસ હોય છે,
અને એના પૈસા પણ હાથમાં લેવામાં આવતા નથી, જાતે પેટીમાં મૂકવાના હોય છે. હા, અને જો કોઈ માણસ એવું હોય કે ભાઈ એ અફોર્ડ નથી કરી શકતો, 10 પણ નથી, એકચ્યુઅલી 10 તો બધા અફોર્ડ કરી જ શકે, પણ જો 10 નથી અફોર્ડ કરી શકતો તો 2 સૂપીને બી 10 નાખી જાય ને તો આપણાથી અહીંયા રોકટોક કરવામાં આવતી નથી કે ભાઈ ના 20 જ નાખો, એમ એવું હોતું નથી. આંટી અમારા માટે એક બીજી સરખું બનાવો. ચોક્કસ ચોક્કસ. પલાળેલી બદામ હોય છે અને લોકો ઘણી વાર કેવું બદામ ઘરમાં પડ્યું હોય પણ પલાળવાનું ભૂલી જતા હોય છે, તો એ બદામ આપણે પલાળીને એ પણ સેવા આપીએ છીએ. 10 રૂપિયાની 10 બદામ પલાળીને આપીએ છીએ. આંટીયા તમે કેટલા વાગે આવો છો સવારે અહીંયા? હું સવારે એકચ્યુઅલી હું એરપોર્ટથી પણ દૂર રહું છું એટલે હું 5:30 ઘરેથી નીકળું છું. અહીંયા 6:30 કહું છું અને 9:30 સુધી અમારી સેવા. 9:30 સુધી એટલે 9:30 વાગે પણ લોકો આવે તો એમને શું મળે રહે છે કે પછી સ્ટોક ખાલી? 9:30 માણસ આવે તો પણ હું જો ઓટોમાં સામાન ભરી દીધો હોય તો પણ એને શું તો આપવાનું. અચ્છા, અને મારી પૂછ્યું તમે કે આ વસ્તુ તમે કઈ રીતના સ્ટાર્ટ કરી, લાઈક વોટ વોઝ યોર મોટિવેશન ફોર? એકચ્યુઅલી હું જો ક્રેડિટ મારે પોતાનું ક્રેડિટ આમાં હું લેવા જ નથી માંગતી, કારણ કે આ સેવા મારા નાના ભાઈએ સ્ટાર્ટ કરી છે. મારો નાનો ભાઈ એ પેલા કાપડનું બિઝનેસ કરે છે, એનું હોલસેલનું કાપડનું બિઝનેસ છે. એ બિઝનેસ અત્યારે સાઈડમાં મૂકીને આ સેવા કરી રહ્યો છે. ઓકે. એટલે અમે, હું છે, મારા હસબન્ડ છે, મારા ભાભી છે, મારા મમ્મી છે, અમે બધા ભેગા થઈને એને હેલ્પ કરીએ છીએ કે કંઈ સારું કામ કરી રહ્યો છે તો અમે પણ એમાં એને કંઈક હેલ્પફુલ થઈ ગયું છે, એના માટે અમે એમને હેલ્પ કરીએ છીએ. આંટી મારા છેલ્લા નાખવાના છે, તો એક કામ કરો ને તમે આમાંથી 50 પૂરા લઈ લો અને 10 તમે પેટીમાં નાખો. અચ્છા, જાતે જ આપણે આંટી કોઈ બી મનીને અડતા નથી એમના હાથે, અને આપણે જાતે લઈને પછી એમાં નાખવાના હોય છે. થેન્ક યુ સો મચ. અમદાવાદ.